जय गुरुदेव। विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशन नी अंदर दरेक स्टूडेंट्स नु हार्दिक स्वागत छे। अगाउना लेक्चर नी अंदर विद्यार्थी मित्रों, आपणे टेक्स्ट बुक नु सेकंड यूनिट एनो सेकंड रीड सेपर सेप्ड एना आपणे शरूआतना स्टांजाने जाणवानो प्रयत्न कर्यो। हवे आजना लेक्चर नी अंदर तेज पोएमना अन्य स्टांजाने आपणे जाणवानो प्रयत्न करशुं। विद्यार्थी मित्रों, अगाउना लेक्चरमां आपणे जोयुं के कुंभार होय ए कुंभार पोते कुंभारपणुं कुंभार होवानुं जे गर्व अभिमान हतुं ते छोड़ी दिए छे अने छेवटे पोते माटी ज छे एवुं रहेवा मांगे। एम कवि होईए तो ए कवि पण पोते कवि काव्यनी रचना करीने कवि तरीकेनुं जे एने बिरुद मळ्युं हतुं प्रख्यात थयो हतो तो ए पण ई के हुं गर्व ए अभिमान ई के छोड़ी दऊं अने हुं पोएम ज रहेवा मागुं छुं एम। कारण के जेम जेम आपने व्यवसायनी अंदर आगळ वधी एम वधु पड़ता आपणे घणी वखत आगळ वधता त्यारे आपणी अंदर अभिमान आवतुं होय एम। पण आपणे ए पण बाबत ई के जाणवी जोईए કે આપણને જે આ જેનાથી પોઝિશન મળેલી છે તો એ પોઝિશનને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ। બરાબર, કુંભાર હે તો એ કુંભાર કે એક મને આ જે પોઝિશન એ માટીના કારણે મળી એમ, માટી ઉપર ઘાટ આપતો શીખતો અને પછી આગળ વધ્યો। કવિ એ તો એ પોએમથી મને આ પોઝિશન મળી એમ। તો દરેક વ્યક્તિને એના પોતાના વર્કથી એ પોતે પોઝિશન ઉપર પહોંચ્યો હોય તો એનું અભિમાન એ કે આપણી અંદર ન હોવું જોઈએ, આ છોડી દેવું જોઈએ એમ। અને જે આપણે છીએ મૂળ સ્થિતિમાં એ જ સ્થિતિમાં આપણે છીએ એવો આપણને હંમેશા અનુભવ આ અહેસાસ રહેવો જોઈએ એમ, તો આપણી અંદર અભિમાન આવે નહીં। હવે ત્યાર પછી આગળનો સ્ટાંજા આપણે જાણીએ કે આઈ વોઝ એ ફેશનર, ફેશનર એટલે બનાવનાર અથવા ઘડનાર, ઓફ સ્વોર્ડ્સ, સ્વોર્ડ્સ એટલે તલવાર, ઇન ડેઝ દેટ નાવ આર ગોન, વિચ ઓન એ 100 બેટલ ફિલ્ડ્સ, બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિ, બરાબર, બેટલ ખાલી એટલે લડાઈ અને આપણે ફિલ્ડ આપ્યું હોય, અગાઉ આપણે જોયું હતું કે ફિલ્ડ એટલે ક્ષેત્ર, ફિલ્ડ એટલે ખેતર થાય, ક્ષેત્ર થાય, મેદાન થાય, લાખો શબ્દ ભેગો એ બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિ। ગ્લિટર્ડ, ગ્લિટર્ડ એટલે ચમકવું, પ્રકાશવું, ગ્લિમ્ડ એટલે પણ ચમકવું, પ્રકાશવું, ઝબકવું જેને કહે, એન્ડ સોન, સોન એટલે પણ પ્રકાશિત થવું। એ ત્રણેય ત્રણ જે શબ્દ આપેલા છે એ ત્રણેય શબ્દના મિનિંગ ચમકવું, પ્રકાશિત, ઝબકવું આ એનો મિનિંગ થાય છે એમ। કારણ કે જે તલવાર હે અહીંયા એવી તલવારની વાત એને કરેલી છે કે સતત પ્રકાશિત હોય, સતત ચમકતી હોય એમ, એવી ધારદાર તલવારની અહીંયા વાત કરી, એટલા માટે અહીંયા ત્રણે ત્રણ શબ્દ છે એ વધુ પ્રકાશિત, ચમકતું એ અર્થમાં વપરાયેલા છે એમ, બરાબર। બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ, બ્રીમિંગ વિથ એટલે થી છલકાવું, થી ભરાઈ જવું, ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, લોર્ડ એટલે ભગવાન અને સાયલેન્સ એટલે શાંતિ, આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર, સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર, ઉપર જે આપણે ફેશર ફેશનરે એટલે પણ બનાવનાર થાય અને સ્વોર્ડ મેકર એટલે તલવાર બનાવનાર થાય, એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ એટલે તલવાર। હવે આપણે સ્ટાંજાનું ટ્રાન્સલેશન જોઈએ કે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, કે હું એક તલવાર બનાવનાર કલાકાર હતો, ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, કે હવે તે દિવસો જતા રહ્યા છે, કે વિચ ઓન એ 100 બેટલ ફિલ્ડ્સ, કે અસંખ્ય એવી યુદ્ધ ભૂમિમાં, ગ્લિટર એન્ડ ગ્લિમ્ડ એન્ડ સોન, કે સતત ચમકતી, સતત પ્રકાશિત થતી એવી તલવાર બનાવનાર કલાકાર હતો, કે એવી તલવાર કે જે યુદ્ધ ભૂમિની અંદર સતત ઉપયોગ થતી,
બરાબર આની અંદર ટ્રાન્સલેશન જ્યારે કરે ને કદાચ કોઈ વર્ડ્સ આપને અંદર ન આપેલા હોય પણ જ્યારે ટ્રાન્સલેશન કરવામાં આવે ત્યારે એને બંધ બેસતું રહે એ પ્રમાણેના અમુક વર્ડ્સ આપણે ઉમેરવા પડે બરાબર ફરીથી કે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન વીચ ઓન એ 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન કે હું એટલે કે સતત ચમકતી અને પ્રકાશિત એવી તલવાર બનાવનાર હું એક કલાકાર હતો કે જેનો અસંખ્ય એવી યુદ્ધ ભૂમિની અંદર ઉપયોગ થતો તે દિવસો હવે જતા રહ્યા છે બરાબર ફરીથી કે સતત ચમકતી અને પ્રકાશિત અસંખ્ય એવા યુદ્ધ ભૂમિમાં ઉપયોગ થયેલી એવા તલવાર બનાવનાર હું એક કલાકાર હતો અને હવે તે દિવસો જતા રહ્યા છે બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ કે પરંતુ હવે હું ભગવાનની શાંતિથી છલકાઈ ગયો છું ભગવાનનો મને અનુભવ થયો છે કે એનાથી હું છલકાઈ ગયો છું તેથી આઈ હેવ સીસ ટુ બી સ્વોર્ડ મેકર કે તલવાર બનવાનું મેં છોડી દીધું છે એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ અને તલવાર રહેવાનું જ શીખ્યો છું બરાબર ફરીથી છેલ્લી ચારે લીટી કે પરંતુ હવે હું ભગવાનની શાંતિથી છલકાઈ ગયો છું અનુભવ કરું છું તેથી મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને તલવાર રહેવાનું જ શીખ્યો છું ફરીથી આખે આખો સ્ટાંજા કે સતત ચમકતી અને પ્રકાશિત અસંખ્ય એવા યુદ્ધ ભૂમિમાં ઉપયોગ થયેલી એવા તલવાર બનાવનાર હું એક કલાકાર હતો કે જે દિવસો હવે જતા રહ્યા છે પરંતુ હવે હું ભગવાનની શાંતિનો અનુભવ કરી રહ્યો છું તેથી મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને તલવાર રહેવાનું જ શીખ્યો છું ત્યાર પછીનો સ્ટાંજા કે ઇન બાયગોન ટાઈમ્સ બરાબર બાયગોન એટલે વીતેલો સમય વીતેલો વખત કે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી એ ડ્રીમર ડ્રીમર એટલે સ્વપ્નશીલ હુ વુડ હર્લ બરાબર હર્લ એટલે ભારે બૂમ પાડવી બરાબર આ રીતના કોઈ પણ હે એનાથી ભરાઈ જવું છલકાઈ જવું આનંદ બરાબર રત્ન મોતી વિચારથી ભરાઈ જતા હોય તો એને પણ હર્લ કહેવાય એટલે મિનિંગ બે એક બૂમ પાડવી અને થી ભરપૂર હોવું થી ભરાઈ જવું એમ કે હુ વુડ હર્લ ઓન એવરી સાઈડ એન ઇનસોલેન્સ ઇનસોલેન્સ એટલે ઘમંડ બરાબર કોઈ પણ બાબતનો ઘમંડ પણ હોય એને ઇનસોલેન્સ કીધું એ કેનું તો કે ઓફ ઇમરેલ્ડ ઇમરેલ્ડ એટલે રત્ન એન્ડ પર્લ એટલે મોતી બરાબર કે જે સોનું રૂપું રત્ન મોતી હોય તો એ જેની પાસે વધુ હોય એને ઘમંડ હોય એ અર્થમાં આપણે એ લીધું એ કે બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ એટલે ના ચરણોમાં પડવું નીલિંગ એટ એટલે ના ચરણોમાં પડવું ઝૂકી જવું ધ ફીટ ઓફ ધ સુપ્રીમ સુપ્રીમ આપણે કહે સુપ્રીમ પાવર બરાબર સુપ્રીમ એટલે સર્જનહાર ગોડ ભગવાન એના અર્થમાં સુપ્રીમ શબ્દ છે ઓમ સુપ્રીમનો આપણે મિનિંગ થાય શ્રેષ્ઠ પણ અહીંયા આપણે ગોડના અર્થમાં લેવાનું એ સુપ્રીમ એમ સર્જનહાર આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ ડ્રીમ એટલે સ્વપ્ન હવે એનું આપણે ટ્રાન્સલેશન જોઈએ કે ઇન બાયગોન ટાઈમ્સ I used to be a dreamer કે અગાઉના વખતમાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે હુ વુડ હર્લ ઓન એવરી સાઈડ એન ઇનસોલેન્સ
કે જે દરેક બાજુઓના ઘમંડથી ભરાયેલ હતો. કારણ કે સ્વપ્ન જે હોય એ સ્વપ્ન આપણે હંમેશા વિચારવાનું કે આપણે સારું જ સ્વપ્ન આવે, જે પોઝિશનમાં હોય એનાથી ઊંચું જ સ્વપ્ન હોય. આપણે એવું ક્યારેય ન બને કે આપણે કોઈ અતિ ધનવાન પૈસાદાર હોય અને સ્વપ્ન એવું આવ્યું કે આપણે ફાટેલ તૂટેલ કપડાની અંદર આ રીતના ભીખ માગી રખડી, એવું સ્વપ્ન વિચારવાનું કોઈ દી નહીં આવે. આપણે જે સ્થિતિમાં હોય ને એનાથી ઊંચું જ સ્વપ્ન આપણે હંમેશા આવતું હોય, નીચું સ્વપ્ન આપણે આવતું ન હોય. એટલા માટે જ આપણે એમ કહીએ કે સ્વપ્ન ક્યારેય સાચા ન હોય. એમ ભલે ક્યારેક નસીબ જોગ એવું બને કે આપણે જે સ્વપ્નની અંદર વિચાર્યું હતું, સ્વપ્ન જે આવ્યું કદાચ સંજોગની અંદર નસીબ જોગ એ કદાચ બને એમ, તો એ વસ્તુ જુદી હોય છે એમ, બરાબર. પણ એ તો આપણા નસીબની અંદર હોય ને આપણે મળેલું હોય, સ્વપ્નમાં આવ્યું એટલે મળ્યું એવું હોતું નથી એમ. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે સ્વપ્ન જે હોય એ હંમેશા ઊંચા હોય. તો અહીંયા જે એમ કીધું કે દરેક બાજુથી જે ઘમંડ હોય એ ઘમંડથી ભરાયેલ જે હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો. અને કેનું ઘમંડ? તો કે રત્ન અને મોતી મારી પાસે, કારણ કે રત્નો અને મોતી જે છે બરાબર એ અતિ સંપત્તિવાન ધનવાન વ્યક્તિ હોય એની પાસે આ હોય એમ. તો એનું દરેક વ્યક્તિને ઘમંડ હોય એમ, અને એનું સતત સ્વપ્ન આવતું હોય બરાબર. તો એ હું અગાઉ હતો એમ. ફરીથી કે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી એ ડ્રીમર, કે અગાઉના વખતમાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ ઇન ઇનસોલેન્સ ઓફ ઇમરેલ એન્ડ પર્લ, કે જે સ્વપ્નશીલ વ્યક્તિ રત્ન અને મોતીના ઘમંડથી દરેક બાજુઓએથી ભરાયેલો હતો અથવા સતત તેનો ઘમંડ રાખતો. બરાબર. ફરીથી કે અગાઉના વખતમાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે જે હું રત્ન અને મોતીના ઘમંડથી દરેક બાજુઓએથી સતત ભરાયેલો હતો, એટલે કે ઘમંડથી છલકાયેલો હતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે પરંતુ હવે હું ભગવાનના ચરણોમાં ઝૂકી ગયો છું. કે આપને ખબર છે કે ભગવાન પાસે જ્યારે જાય ત્યારે આપણને જે પોઝિશન ઉપર હોય ને એ પોઝિશનનો આપણને અહેસાસ થાય એમ, કે આપણને જે કાંઈ મળ્યું છે એ ભગવાનના કારણે મળ્યું છે એમ. તો એનો પણ આપણને અહેસાસ રહેવો જોઈએ એમ, બરાબર. આપણે જે પોઝિશન ઉપર, આપણે ઘણી વખત કહેતા મારા હિસાબે મારા હિસાબે તેમ, પણ આપણને ખબર છે કે ભગવાન જો એકાદ ચક્ર થોડુંક ફેરવી નાખે તો તરત જ આપણે આ રીતના કહીએ કે આનું હોત તો સારું હોત. બરાબર. અત્યારે આપણે આજે એ પોઝિશન અત્યારે જે વિડીયો સ્વરૂપે જ આપણે મળી શક્યા છે, રૂબરૂ આપણે મળી શક્યા નથી બરાબર. એ કોરોના રોગના હિસાબે બરાબર આપણે કેમ આ રીતના આપણે જે પોઝિશન હતી બધી ભૂલી ગયા હતા એમ. આપણે પ્રસંગ ભૂલી ગયા, આપણો વ્યવહાર ભૂલી ગયા બરાબર. જે સારું સારું બહારનું જ ખાતા એ આપણે છોડી દીધું અને ઘરનું જ ખાવાનું શીખ્યા, ઘરે કેમ રહેવું, એટલે ઘણું બધું આ રોગે પણ આપણને શીખવાયેલું એમ. ક્યારેય સમય ન મળતો તો આપણે ઘરે રહેવાનું શીખાય એમ, ફેમિલીને આપણે સમય આપતા શીખ્યા. અગાઉ આપણે નાનો એવો રોગ થાય તો તરત ડૉક્ટર પાસે જતા, તો એવા રોગને પણ આપણે સહન કરતા શીખાય એમ. તો આ બધું આ રોગથી આપણને જાણવા પણ મળ્યું એમ, બરાબર. પણ જ્યારે આવો રોગ આવતો હોય તો એ સમયની અંદર આપણે ભગવાનને યાદ કરતા હોય એમ. પણ આ ફક્ત દુઃખ દર્દ આવે તે જ સમય યાદ કરવું એટલું પૂરતું નથી એમ. આપણે ભગવાનને દરેક સમયે સૂતા ઉઠતા જાગતા આપણે એને યાદ કરવા જોઈએ, કારણ કે આપણે જે પોઝિશન ઉપર છીએ એ પોઝિશન આપણે ફક્ત એના જ દ્વારા મળેલી છે એમ, બરાબર. આપણા પોતાના વર્કથી નથી મળેલી. આપણે કદાચ ધારો કે મારાથી મેળ્યું થોડુંક જો ભગવાન આપણને કાંઈક એવો રોગ આપી દે, કાંઈક એવી ઈજા પહોંચાડી દે, તો એ પછી આપણે કહેવાનું કે મારાથી આ વર્ક થયું તો નહીં થાય એમ. એટલે આ જે પોઝિશન છે એ આપણે આ રીતની મળેલી છે એમ. એટલા માટે જ એમ કહીએ કે બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે પરંતુ હવે હું ભગવાનના ચરણોમાં
झूकी गयो छु, तेथी आई हेव सीस टू बी द ड्रीमर, के मैं स्वप्नशील व्यक्ति रहेवानू छोड़ी दीधु छे, एंड हेव लर्नेड टू बी द ड्रीम, अने स्वप्न ज रहेवानू शीख्यो छु। बराबर फरीथी छेली चारे लीटी, के परंतु हवे थी हूँ भगवानना चरणों में झूकी गयो छु, तेथी स्वप्नशील रहेवानू छोड़ी दीधु छे, अने स्वप्न बनवानू ज शीख्यो छु। फरीथी आखे आखो स्टांजा, के अगाउना वखत में हूँ एक स्वप्नशील व्यक्ति हतो, के जे रत्न अने मोतीना घमन थी दरेक बाजू ए थी छलकायेलो ज रहेतो, परंतु हवे हूँ भगवानना चरणों में झूकी गयो छु, भगवानना चरणों में पड़ी गयो छु, अने स्वप्नशील व्यक्ति रहेवानू छोड़ी दीधु छे, अने स्वप्न बनवानू ज शीख्यो छु। एटले चारे चार स्टांजानी अंदर आज वस्तु कहवा मागे छे कि आपने जे पोजिशन मिली छे ए भगवानना कारणे, आपणा नसीबना कारणे मळेली छे। એટલે આપણને ભગવાન દ્વારા જે આપણને મળેલું છે તો એનો પણ આપણને અહેસાસ રહેવો જોઈએ, એમ ફક્ત મારા જ હિસાબે મને આ પોઝિશન મળી એવું નહીં, એમ પરંતુ આ ભગવાનના હિસાબે મને આ બધી પોઝિશન મળી છે, એટલે મૂળ જે સ્થિતિ જ્યાંથી શરૂઆત થઈ કે જેના કારણે મને આવી શ્રેષ્ઠ પોઝિશન મળી, એ અગાઉની સ્થિતિને પણ આપણે ભૂલવી ન જોઈએ, એમ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પણ આ જ કહેવા માગે કે હું અગાઉ સામાન્ય એવી સ્ટોરી લખતો, નાની એવી પોયમ બનાવતો, એમ પણ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ હું એક સારો એક્ટર બન્યો, આ રીતના ફિલ્મોની અંદર આવ્યો, સ્ટોરી રાઇટર બન્યો અને પ્રખ્યાત થયો, એમ તો આ જે પોઝિશન એ મને ભગવાનના હિસાબે મળી છે એનું પણ આપણને ઋણ રહેવું જોઈએ, આ વસ્તુ આપણને આ કાવ્ય દ્વારા કહેવા માગે છે। બરાબર, આ કાવ્યની અંદર પણ થી પણ આપણને બોર્ડની અંદર પૂછાયેલું છે। આની અંદર વધુ અગત્યના આપણે બીજો સ્ટાંજા અને ત્રીજો સ્ટાંજા વધારે આઈએમપી છે। બરાબર, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ, આ આખે આખો સ્ટાંજા, અને ત્યાર પછી ત્રીજો સ્ટાંજા આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વર્ડ્સ ત્યાંથી ટુ બી ધ સ્વર્ડ, આ બે સ્ટાંજા વધુ આઈએમપી છે। આમ પૂરેપૂરું કાવ્ય જ આઈએમપી છે। એટલે જ્યારે આપણે કાવ્યને શીખતા હોય ત્યારે પૂરેપૂરું જ કાવ્ય શીખવાનું, ફક્ત આ બે આઈએમપી છે તો એને જ જાણી લઈએ એવું નહીં, આપણે અત્યારે શીખતા હોય તો આપણે આખા કાવ્યને જ જાણવાનો પ્રયત્ન કરવો, કારણ કે બોર્ડની અંદર તો એવા ચેન્જીસ આવતા જ હોઈએ કે ક્યારેક આઈએમપી હોય તો આઈએમપી ન પૂછાય, એને બદલે અન્ય વસ્તુ પૂછાય, એમ તો એટલા માટે આપણે આખે આખા કાવ્યને વ્યવસ્થિત જાણવાનો પ્રયત્ન કરે। એટલે પહેલાં સ્પેલિંગ તૈયાર કરી, કાવ્યને વાંચી, એની સ્ટોરી હોય એને વાંચી, અને પછી આ વિડીયોને જોઈ આપણે કાવ્ય જાણશું, એમ હવે એની અંદર આપણે આગળ આઈએમપી ટીક કરી લઈએ તો ગ્લોસરીની અંદર આપણે અગત્યને આ શબ્દ છે એમાં મોલ્ડ, સીઝ્ડ, પછી ફેશનર, ગ્લિટર, ગ્લિમ્ડ, બ્રીમિંગ, પછી નીલિંગ અને સુપ્રીમ। બરાબર, આ જે વર્ડ્સ રહ્યા એ આપણે આઈએમપી છે, આ જે આઈએમપી વર્ડ્સ એ ગ્લોસરી પૂરતા જ નથી, એ આપણે રીડિંગની અંદર પણ પૂછાય છે, એમ પછી કોમ્પ્રિહેન્શનની અંદર આપણે કોમ્પ્રિહેન્શન 2.3 એની અંદર 5, 6, 7 અને 8 આજે આપણે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન આપણે આઈએમપી છે, એમ ખાસ રિફર કરવા, એમ ત્યાર પછી આગળ આપણે 2.5। બરાબર, અહીંયા આપણે કાવ્યના આધારે અલગ અલગ ઓપ્શન આપણે આપેલા જે રીડિંગની અંદર પૂછે, એટલે આપણે આગળ લખી નાખશું રીડિંગ। બરાબર, આપણે અત્યારે તો ધારો કે રૂબરૂ આપણે મળી શકાય એમ નથી, વિડીયો સ્વરૂપે જ આપણે મળી શકીએ એમ છીએ, એમ એટલે એટલા માટે તમને જે આઈએમપી ટીક કરવામાં આવે ને આગળ એક્ઝામ આવે તો એ એક્ઝામની અંદર તમને ખબર રહેવી જોઈએ કે આપણે વિડીયોમાં કીધું હતું કે આ વસ્તુ રીડિંગ માટે પૂછાય, તો આગળ તમારે ચોક્કસ લખી લેવું કે રીડિંગ। બરાબર, એટલે આપણે 2.5 રીડિંગ માટે આઈએમપી છે।
પછી વોકેબ્લરી છે, વોકેબ્લરી વન, તો એ આપણે બ્લેન્ક્સની અંદર પૂછાય, એડિટિંગ હે, અને જે બ્લેન્ક્સ આપણે લેસનના આધારે પૂછાય છે એના માટે એમ. ત્યાર પછી વોકેબ્લરી ટુ, એ શબ્દ આપણે સિમિલર માટે રિફર કરવા, જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ અંડરલાઇન કરેલા શબ્દના ઓપોઝિટ વર્ડ આપણે આપેલા ઉપર, આમ સિમિલર હોય પણ અહીંયા આપણને ઓપોઝિટ આપ્યા છે તો એ ઓપોઝિટ માટે આપણે ધ્યાનમાં રાખવા એમ. પછી વોકેબ્લરી થ્રી, એને ફક્ત આપણે ઉપરના શબ્દ રિફર કરવાના છે. પછી વોકેબ્લરી ફોર, બરાબર, એની અંદર પણ જે શબ્દ બે આપેલા છે એ શબ્દ રિફર કરવા એમ, તૈયાર કરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી વોકેબ્લરી ફાઈવ, બરાબર, એ ક્વેશ્ચન રિફર કરવા, કે જે ક્વેશ્ચન એ શું કહેવા માગે છે, બરાબર, એ લેસનના આધારે આપણે ટેક્સ્ટના આધારે આપણે એ આન્સર આપવાનો છે એમ. એટલે એ આન્સર આપણે રીડિંગની અંદર પૂછાય, એટલે એટલા માટે રીડિંગ માટે ધ્યાનમાં રાખવું એમ. પછી વોકેબ્લરી સિક્સ, એ શબ્દ રિફર કરવાના છે કે સામે આપણે જે આગળ જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ બધાના અક્ષર આડાવડા કરેલા છે અને એનો પ્રોપર વર્ડ છે એ સામે આપેલો, તો એ કયો શબ્દ છે એ ધ્યાનમાં રાખવાનો. વોકેબ્લરી સેવનના શબ્દ પણ રિફર કરવા ફક્ત. પછી વોકેબ્લરી એઇટ, બરાબર, એ શબ્દોને પણ આપણે ધ્યાનમાં રાખવા, રિફર કરવા ખાલી. પછી ફંક્શન વન, ફંક્શન વન આપણે આની અંદર એક રિસ્પોન્ડ કમ્પ્લીટ ધ ફંક્શન્સના આધારે જે રિસ્પોન્ડ પૂછાય એના માટે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે. પછી ફંક્શન બી સી, આ પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે, એના માટે રિફર કરવા અને રિસ્પોન્ડ માટે. ત્યાર પછી ડી હે, એ પણ આપણે એ રીતના રિફર કરવાનું. ત્યાર પછી ફંક્શન ટુ, એમાં ફક્ત સેન્ટેન્સ રિફર કરવા, બરાબર. ધારો કે અત્યારે જે 12th સ્ટાન્ડર્ડની અંદર જે સ્ટુડન્ટ્સ છે આ વર્ષે એમ, બરાબર, તો એનો કોર્સ ઓછો કરેલો છે પણ ગ્રામર જે રહ્યું એ ગ્રામર આપણે બધા જ લેસનમાંથી આવવાનું છે. તો આપણે એમ કહીએ લેસનમાંથી ગ્રામર એટલે કયું, તો જે આ એક્સરસાઇઝની અંદર જે ગ્રામર આવે છે એ આપણે રિફર કરવાનું. ધારો કે આપણને ફંક્શન ટુની અંદર ટુ ટુના વાક્ય અને ઇનઅપ ટુના વાક્ય છે તો એ વાક્ય આપણે બોર્ડની અંદર પૂછાય એમ, તો આ આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે ગ્રામર આપણે આ વર્ષના સ્ટુડન્ટ્સ માટે કાંઈ જ નીકળ્યું નથી, એટલા માટે આ રિફર કરવાનું એમ. પછીના આપણે વાક્ય જે કોહલીવાળાને જે આપણે રિસ્પોન્ડમાં પૂછાય, બરાબર, આપણે પ્રોપર આન્સર જે છે એ રિસ્પોન્ડની અંદર એની અંદર આવી શકે અથવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય એમ. ત્યાર પછી ફંક્શન થ્રી, એના પણ સેન્ટેન્સ ખાલી આપણે રિફર કરવાના છે. ત્યાર પછી આગળ ફંક્શન ફાઈવ, બરાબર, એ એડિટિંગની અંદર એ પેરેગ્રાફ પૂછાય એના માટે રિફર કરવું. ફંક્શન સિક્સ, આ પણ આપણે એડિટિંગ માટે બ્લેન્ક્સ માટે એના માટે રિફર કરવો. પછી ફંક્શન સેવન, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એના માટે એ પેરેગ્રાફ ધ્યાનમાં રાખવાનો. હવે જો આપણે એમ થાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે આ પૂછાય તો એનો આન્સર નવનીતમાં હોય તો નહીં, અહીંયા તો આપણને જે આપ્યો હોય ફક્ત અંડરલાઈન એ રીતના, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે આપણે ફક્ત એનું ટ્રાન્સલેશન જાણી શકીએ, ગુજરાતી જાણતા હોય એમ, એટલે આપણે સેન્ટેન્સને સમજી શકીએ કેવા શું માગે છે એમ. ત્યાર પછી આગળ ફંક્શન ટ્વેલ્થ, બરાબર, કે જે પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ રિસ્પોન્ડ એના માટે રિફર કરવાનું એમ. ત્યાર પછી રાઇટિંગ વન, આ ખાસ આઈએમપી છે આપણે, કે યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ એની નીચે અંડરલાઇન કરી લ્યો, આ આપણે એસેની અંદર 2-3 વખત પૂછાઈ ગયો છે, બરાબર, એટલે મોસ્ટ આઈએમપી છે આપણે આખા જે ટેક્સ્ટબુક એ ટેક્સ્ટબુકની અંદર મોસ્ટ આઈએમપી કોઈ એસે હોય તો યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ આ આઈએમપી છે. ત્યાર પછી રાઇટિંગ ટુ, તો અહીંયા આપણે લખો કે યોર ફેવરિટ વોલ્ટ ડિઝની કાર્ટૂન કેરેક્ટર એની નીચે અંડરલાઇન કરો, આ પણ આપણે એસે તરીકે રિપોર્ટ કે સ્પીચ તરીકે પૂછાય,
बराबर कार्टून सीरीज जानता है पर कार्टून कैरेक्टर ओछा जानता हो। वॉल्ट डिज्नी कार्टून कैरेक्टर थियो पात्र थियो तो एवा क्या क्या पात्रों छे बराबर पछी भले आपणे छोटा भीम होय आ बधा जे कार्टून कैरेक्टर कहेवाय एम तो एना विषे आपणे लखवानुं थाय एम कोई जगह तमने फिक्स आपेलो के वॉल्ट डिज्नी ज तो एना विषे ज आपणे लखवुं पड़े एम तो ई एसे तरीके पूछाय। त्यार पछी આપણે છેલ્લે એક્ટિવિટી વન બરાબર એની અંદર આપણને વેબસાઇટ આપેલી છે તો એની અંદરથી આપણે ડિઝની વિશેની કે ડિઝનીલેન્ડ વિશેની અન્ય માહિતી જાણવી હોય તો એ વેબસાઇટ ઉપરથી આપણે જાણી શકીએ એમ। તો વિદ્યાર્થી મિત્રો આ જે સેકન્ડ યુનિટ છે એ સેકન્ડ યુનિટ આપણે મોસ્ટ આઈએમપી છે એટલે એટલા માટે ખાસ એને રિફર કરું વારંવાર વિડીયોઝને જોઈ અને પોએમ અને આગળનું રીડ બંનેને જાણવાનો પ્રયત્ન કરશો। અને વિદ્યાર્થી મિત્રો આપણે જે વર્ડ સ્પેલિંગ કહીએ એ સ્પેલિંગ તમારે એક વ્યવસ્થિત નોટબુકમાં લખવાના છે અને હોમવર્ક માટે બતાવવાના છે એટલે આ ખાસ ભૂલાઈને દર અઠવાડિયે જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્કની અંદર તમારે આ સ્પેલિંગ લખીને બતાવવાના છે બરાબર એટલે એટલા માટે એક વ્યવસ્થિત બુકની અંદર લખવા બરાબર આગળના ન લખેલા હોય તો લખી લેવા અને આપણે હોમવર્ક માટે આપવા એમ। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે વારંવાર જોશું અને પોએમ અને આગળના લેસનને જાણવાનો પ્રયત્ન કરશું। અસ્તુ જય ગુરુદેવ।